नमस्कार, ऑनलाइन टीचर यूट्यूब चैनल में आपनु स्वागत छे। आ चैनल में आपने जोवा मळशे शैक्षणिक माहिती अने अभ्यासक्रम, सरकारी योजना अने सहाय, जनरल नॉलेज अने न्यूज, डेली अपडेट्स वगैरह तमाम माहिती अमे तमारा सुधी पहोंचाड़शुं। तो आ चैनल ने जोता रहो अने आ चैनल ने सब्सक्राइब करो अने तेना बेल आइकन पर क्लिक करो, जेनाथी तमने अमारा तमाम अपडेट्स छे तरत ज मळी रहे अने तमे तमाम माहिती थी माहितगार थाओ। एक लिखो पी बाजू बराबर कर एक गुणिया माइनस चार छेद पांच एट संख्या क्रम बदलेलो। तो एक अपने विगत अहीं लखी शकशुं के क्रम बदलवाथी गुणाकारमां कोई फेरफार थतो नथी, एक गुणाकारना क्रमनो गुणधर्म छे। ए बे संख्याओ छे तेनो क्रम बदलेलो छे, पहेला माइनस चार छेदमां पांच लखेला छे, पछी एक लखेलो छे, बाजुमां एक गुणिया माइनस चार छेदमां पांच लखे छे। तो तमे तेने क्रमनो गुणधर्म पण कही शको छो। આ ઉપરાંત ઘણી વખત એવું પણ લખાય છે કે જો આનો ગુણાકાર કરો માઇનસ ચાર છેદમાં પાંચ ગુણ્યા એક બરાબર માઇનસ ચાર છેદમાં પાંચ, એટલે કે માઇનસ પાંચ છેદમાં ચાર છે એનો ગુણાકાર એક સાથે કરીએ તો તમને જવાબ એનો એ જ મળે છે। તો ઘણી વખત આ નિયમને ગુણાકારની તટસ્થ સંખ્યા એક એવું પણ દર્શાવાય છે, ગુણાકારની તટસ્થ સંખ્યા। નંબર 2 માં તમે જો માઇનસ તેર છેદમાં સત્તર ગુણ્યા બે ના છેદમાં સાત બરાબર માઇનસ બે ના છેદમાં સાત ગુણ્યા માઇનસ તેર છેદમાં સત્તર, તો અહીં સંખ્યા છે તેનો ક્રમ બદલેલો છે, તો ક્રમનો ગુણધર્મ છે એ તમે અહીંયા ગણાવી શકો છો કે કોઈ પણ બે સંખ્યાનો કોઈ પણ ક્રમમાં ગુણાકાર કરવામાં આવે તો તે ગુણાકાર એનો એ જ મળે છે। માટે અહીંયા તમે લખી શકો છો ક્રમનો ગુણધર્મ, ગુણાકાર વિશેનો ક્રમનો ગુણધર્મ। નંબર 3 માં તમને આપેલું છે માઇનસ ઓગણીસ છેદમાં ઓગણત્રીસ ગુણ્યા ઓગણત્રીસ છેદમાં માઇનસ ઓગણીસ, તો બે સંખ્યાઓ છે એ એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ છે, કેમ કે બંનેનો ગુણાકાર છે એનો જવાબ તમને આપ્યો છે એક। તો આપણે જાણીએ છીએ જે બે સંખ્યાનો ગુણાકાર એક થાય તેને આપણે વ્યસ્ત સંખ્યા કહીએ છીએ, તો અહીં આવશે વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ। આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો દાખલો અહીં પૂરો થાય છે, જો તમને કઈ વધુ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં લખો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો જેથી બધાને આ ચેનલનો લાભ મળી શકે। થેન્ક યુ।